દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને થશે ચંદ્રગ્રહણની અસર. 31 જાન્યુઆરીએ છે ચંદ્રગ્રહણ અને સોમનાથ મહાદેવ મંદિરમાં મધ્યાહન અને સંધ્યા આરતી થશે નહીં, ત્યારે રાત્રે 9:30 વાગે થશે પૂજા આરતી. 31 મહાસુદ પૂનમ બુધવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણનો યોગ બનશે, ત્યારે ચંદ્રને જ્યાં મોક્ષ મળેલ તેવા પ્રભાસ તીર્થના સોમનાથ મહાદેવ મંદિરને થશે ચંદ્રગ્રહણની અસર. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવેના જણાવ્યા મુજબ ચંદ્રગ્રહણ એટલે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક ધરી પર આવે છે, તે ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટનાને ધાર્મિક રીતે પાડવાની હોય છે, જેથી ચંદ્રગ્રહણ સવારે 7:25 થી રાત્રિના 8:15 વાગ્યા સુધી રહેશે અને જેના કારણે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતી બાદ તમામ પૂજાપાઠ બંધ રહેશે, તેમજ મધ્યાહન અને સંધ્યા આરતી નહીં થાય અને રાત્રિના 9:30 વાગે મહાદેવની આરતી પૂજાપાઠ યોજાશે. ધનંજય વિષ્ણુ પ્રસાદ દવે, મુખ્ય પૂજારી શ્રી સોમનાથ મંદિર. 31/1/2018 મહાસુદ પૂનમ અને બુધવારના રોજ ચંદ્રગ્રહણનો યોગ સર્જાનાર છે. આ દિવસે શ્રી સોમનાથ મંદિર દરરોજના નિયત સમયે જ ખોલવામાં આવશે અને નિયત સમયે જ બંધ કરવામાં આવશે. ગ્રહણની અસરો વિશે જણાવું તો સવારની 7 વાગ્યાની આરતી નિયત સમયે જ થશે અને 7:25 વાગ્યા બાદ ગ્રહણનો વેધ શરૂ થતો હોય રાત્રિના 8:15 વાગ્યા બાદ જ મંદિરમાં પૂજા વિધિ ઇત્યાદિ કાર્યો કરવામાં આવશે. નિયત મધ્યાહન આરતી તેમજ સાયમ આરતી કરવામાં આવશે નહીં અને સાયમ આરતી રાત્રિના 9:30 વાગે કરવામાં આવશે અને 10 વાગે મંદિર નિયત સમય પ્રમાણે બંધ કરવામાં આવશે. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે વ્રત જપ તપ ઇત્યાદિ તથા અનેક ગણું દાન કરવું જોઈએ. એક શ્લોક અનુસાર ખલ યજ્ઞ વિવાહે ચ સંક્રાંતિ ગ્રહસ્થ તથા પુત્ર જન્મ વ્યતિપાતે અક્ષમ અક્ષય. આ દિવસે દાન જપ વ્રત કરવાથી તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.